તમે ક્યારેય સાપની જીભ વિશે નોટિસ કર્યું છે ખરું તેની જીભ બે ભાગમાં વહેંચાલી હોય છે આ જીભ કોઈ સામાન્ય નથી આમ તો સાપની જીભને વોમેરોનેજલ અંગ કહેવાય છે જેની ખબર ઓગણીસો બાદ પડી હતી આ અંગ લગભગ સરીસૃપ પ્રાણીમાં જોવા મળે છે સાપના નાક નીચેની ચેમ્બરમાં વોમેરોનેજલ હોય છે જ્યારે અંગ હવામાં બહાર આવે ત્યારે બહારની ગંધના કણ જીભ પર ચોંટી જાય છે અને સાપને ખબર પડી જાય છે કે આગળ હવે શું થવાનું છે સાપને બે ભાગમાં વહેંચાલી જીભ એ જ રીતે કામ કરે છે જે રીતે આપણા બંને કાન આ બંને ભાગ અલગ અલગ પ્રકારની ગંધ મહેસૂસ કરી શકે છે આપણા કાન પણ અલગ અલગ દિશામાંથી આવતો અવાજ એકસાથે સાંભળી શકે છે એટલું જ નહીં તેના પરથી દિશા પણ નક્કી કરી શકાય છે અને આ જ રીતે સાપ જીભને બહાર કાઢે છે અને ખબર પડી જાય છે કઈ બાજુ તેનો શિકાર છે અથવા તો કઈ બાજુ તેના જીવને ખતરો છે એટલું જ નહીં તે પ્રજનન માટે માદાની ગંધ પણ ઓળખી શકે છે સાપ જ્યારે હવામાં જીભ બહાર કાઢે છે ત્યારે ઘણી વખત એક ભાગ ઉપર તો બીજો ભાગ નીચે રહી જાય છે આવું કરવા પાછળનું કારણ એ છે કે તે વધારે વિસ્તારમાંથી ગંધ લેવાનો પ્રયત્ન કરે છે કારણ કે જ્યારે પણ આ રીત થાય છે ત્યારે જીભનો આકાર પાંખ જેવો બની જાય છે અને બંને ભાગ અલગ અલગ ગંધ કેપ્ચર કરે છે આવા તમામ કારણોસર સાપને સર્વાઇવલ માટે તેની જીભ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે